રસ્તા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો હવે આપણે ભણવાનું શરૂ કરીએ. આપણે એક્સરસાઇઝ 3.2 માં ગઈકાલે દાખલા નંબર 1 જોયો બરાબર. હવે લઈએ દાખલા નંબર 2. હવે ટેક્સ્ટબુકના દાખલા છે. જુઓ સૂચના કેવી આપેલ છે કે નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ આપો. નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ આપો અથવા શોધો જે કહેવાય બરાબર. ગઈકાલે આપણે શીખ્યા હતા બહિષ્કોણ એટલે શું, કે બહિષ્કોણ એટલે રેખિક જોડ ત્રિકોણના કોઈપણ ખૂણા સાથે રેખિક જોડ બનાવતો ખૂણો, જેને આપણે બહિષ્કોણ કહીએ છીએ બરાબર. તો હવે જુઓ અહીંયા બે દાખલા આપેલા છે. નિયમિત બહુકોણ એટલે શું, તો કે નિયમિત બહુકોણ એટલે એવો બહુકોણ કે જેના ખૂણા અને બાજુઓના માપ સરખા હોય. આવી ડિફાઇન આપણે આની પહેલા શીખી ગયા છીએ બરાબર, કે જેની બાજુઓના માપ, બધી બાજુઓના માપ અને બધા ખૂણાના માપ સરખા હોય તેને આપણે નિયમિત બહુકોણ કહીએ છીએ. નવ બાજુ, હવે એમાં એક છે નવ બાજુ, તો નવ બાજુ ધરાવતો હોય એવા બહુકોણ બરાબર એના બહિષ્કોણનું માપ શોધવાનું છે બરાબર. તો જુઓ બહુકોણ એટલે શું, પહેલાં તો આપણે આ નવ બાજુ છે એના ઇન્ટિરિયર એંગલ એટલે અંદરના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય, તો હવે અહીંથી શરૂઆત કરીએ. નવ બાજુ ધરાવતા ખૂણાનું માપ નો સરવાળો બરાબર, તો સરવાળો શું થાય, તો કે n માઇનસ 2 મલ્ટીપ્લાય ઓન 18 બરાબર. તો કેટલી છે 9 બાજુ, તો 9 માઇનસ 2 ગુણ્યા 180, તો 9 માંથી 2 જાય તો 7 ગુણ્યા 180 એટલે 18 17 126, 1260 બરાબર. આ સરવાળો 9 બાજુનો છે. હમણાં જ આપણે કીધું હું સૂચના રફ કરું છું, કારણ કે બોર્ડ આજે નાનું છે, ઇંક વારંવાર સુકાઈ જાય છે એટલે માર્કર ચાલતી નથી, એટલે આ વ્હાઇટ બોર્ડ વાપરવું પોસિબલ નથી, એટલે ગ્રીન બોર્ડ વાપરવું પડે છે. તો જુઓ શું કહે છે કે હવે આ નિયમિત બહુકોણ છે એટલે બધી બાજુના માપ કેવા હશે, સરખા. બધા ખૂણાના માપ કેવા હશે, તો કે સરખા. તો હવે જો 9 બાજુ હોય એટલે 9 ખૂણા હોય, તો 9 બાજુના ખૂણાનું માપ સરવાળો 1260, તો એક ખૂણાના માપનો સરવાળો, એક ખૂણાનું માપ કેટલું બરાબર. તો જુઓ કુલ સરવાળો આપણે આવી ત્રિરાશિ મૂકી શકીએ, ત્રિરાશિ મૂકવી તો ભલે અને સીધું સરવાળો ભાગ્યા 9 કરો તો એ તમને એક ખૂણાનું માપ મળી જાય ને. તો આપણે અહીં લખીએ એક ખૂણાનું માપ બરાબર કુલ સરવાળો એટલે 1260 અંશ. કેટલી બાજુ છે, કેટલા ખૂણા છે, તો કે 9 બાજુ ને 9 ખૂણા, તો ભાગ્યા 9, 9 × 9 વધ્યા 3, 9 × 36 એટલે આ 140 અંશ શેનું થયું, અંદરના એક ખૂણાનું માપ, એક ખૂણાનું માપ બરાબર. જો હવે હું આકૃતિ બતાવું, આટલા સ્ટેપ લખી લેજો, પહેલું સ્ટેપ આ, પછી બીજું સ્ટેપ આ. હવે જુઓ આપણે 9 બાજુ ધરાવતા ખૂણાનું આકૃતિ દોરીએ તો કેવી છે, પહેલાં તો આકૃતિ બહુ મોટી નહીં કરું. આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8 અને આ 9 બરાબર. જુઓ ખૂણાથી આ 1 2 3 4 5 6 7 અને આ 8 બાજુ વાળું જોઈએ એટલે આપણે 9 બાજુ જોઈએ છે, અને બધી બાજુના માપ સરખા જોઈએ છે. તો ફરીથી આકૃતિ બનાવી, તો આ 1, આ 2, આ 3, આ 1 ખૂણો બન્યો, 12 ખૂણાની નાને બાજુ 9 બાજુ જોશે 1 2 3 4 5 6 7 8 અને 9 બરાબર. તો આવો રીતે આકૃતિ થાય, આ 1 2 3 4 5 6 7 8 અને 9 તમે કોઈ પણ આકૃતિ બનાવી દો બરાબર. હવે આ એક ખૂણો 140 અંશનો થાય છે ઇન્ટિરિયર એંગલ. હવે અહીંથી હું કરું આ રેખિક જોડનો ખૂણો બન્યો, જુઓ અહીંથી થઈ આ રેખિક જોડ, કલર ચૂક નથી નતર બતાવત. તો હવે આ જે છે આ તમારે શું
શોધવાનું આવે બરાબર એવી જ રીતે આ ખૂણો 140 અંશનો તો અહીંથી જે બને ત્રિકોણ એટલે અહીંયા આ ખૂણાનું માપ શોધવાનું આવે બરાબર એ જ રીતે અહીંથી જે ખૂણો બને ત્યાં આ બહિષ્કોણ બને તો આનું માપ શોધવાનું આવે આવું કહેવા માંગે છે આ આકૃતિ બરાબર તો હવે આ 140 હોય તો આ કેટલો એ તમારે શોધવાનું આવે તો બહિષ્કોણ અંતઃકોણ વત્તા બહિષ્કોણ બરાબર કેટલા થાય 180 કારણ કે અંદરના ખૂણા અને બહારના ખૂણાનો સરવાળો કેટલો થશે 180 કારણ કે બહિષ્કોણ હંમેશા કેવો હોય રેખિક જોડ બનાવતો હોય અને કેવો હોય પૂરક કોણ એટલે 180 તો અંતઃકોણ હવે લખી દઉં બહિષ્કોણનું માપ બરાબર 180 અંશનું હોય બરાબર છે ને તો આ 180 અંશ માઇનસ અંદરના ખૂણાનું માપ ઇન્ટિરિયર એંગલ તો 180 અંશ માઇનસ 140 અંશ તો કેટલા થઈ જાય 40 અંશ થાય આ એના બહિષ્કોણનું માપ આ 140 નો હોય આ કેટલો હોય 40 અંશ સમજમાં આવ્યું આ રીતે કામ થાય પહેલા શું શોધવાનું પહેલા ખૂણાનો સરવાળો શોધવાનો એના ઉપરથી નિયમિત બહુકોણ છે કે એક ખૂણાનું માપ શોધવાનું એક ખૂણાનું માપ શોધાઈ જાય એટલે એના અંદરના ખૂણાનું માપ આવે પછી રેખિક જોડ બનાવે એટલે 180 માંથી બાદ કરો સમજમાં આવ્યું આ રીતે કામ થશે બરાબર તો હવે લઈએ એવો દાખલા નંબર 2 15 બાજુ હવે જો થોડા નાના અક્ષર થશે તો બધું બધા સ્ટેપ આમાં સમજી જશે હવે 15 બાજુ આકૃતિ નહીં બનાવું હો એનો બીજો દાખલો છે 15 બાજુ ચાલો તો પહેલા તો 15 બાજુના ખૂણાનો સરવાળો શોધી લઈએ તો કે 15 બાજુ વાળા બહુકોણનો સરવાળો n માઇનસ 2 મલ્ટીપ્લાય 180 15 બાજુ ધરાવે છે 15 માઇનસ 2 ગુણ્યા 180 અંશ એટલે 15 માંથી 2 છે તો 13 ગુણ્યા 180 અંશ તો 180 ગુણ્યા 13 કરી તો 18 ગુણ્યા 13 8 3 24 18 3 54 2840 અંશ આ થયું 15 નો સરવાળો આપેલું છે બરાબર હવે એક ખૂણાનો શોધીએ તો અંદરના એક ખૂણાનું માપ બરાબર 2340 ભાગ્યા 15 15 થી ભાગાકાર કરો 15 એકુ 15 એટલે વેધા 8 23 ને 15 15 ને 23 15 પંચા 75 વધ્યા 9 15 6 90 કેટલો થાય 156 એક ખૂણ કેટલા માપનો 156 નો કયો તો કે અંદરનો અને હવે બહિષ્કોણ એટલે બહારનો ખૂણો બહારનો ખૂણો અને અંદરનો ખૂણો એટલે કેવો થાય રેખિક જોડ બરાબર તો બહિષ્કોણનો માપ બરાબર 180 અંશ માઇનસ 156 અંશ કેટલું થાય 4 7 5 2 બહિષ્કોણનું માપ કેટલું થશે 24 અંશ સમજમાં આવ્યું શું કર્યું પહેલા બહિષ્કોણ ખૂણાનો સરવાળો શોધી દો પછી અંદરના એક ખૂણાનો માપ શોધી દો પછી બહિષ્કોણ શોધો એકદમ સરળ છે બરાબર આવો એક પ્રેક્ટિસનો દાખલો લઈએ હજી અને એક મુહૂર્તમાં ચાલ 8 બાજુવાળા નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ શું કરશું અહીંયા 8 બાજુનો પહેલા બહુકોણનો સરવાળો શોધી લઈએ હું શું કરીશ 8 માંથી 2 જાય તો 6 ગુણ્યા 180 એટલે કેટલા આવે 18 6 108 1080 હવે 1080 ભાગ્યા 8 કરું એટલે કેટલા આવે તો કે 8 એક 8 વધ્યા 2 8 2 16 8 5 40 8 એક 8 વધ્યા 2 8 તરી 24 વારે જો ભાઈ 135 આવશે વૈધા 8 તરી 24 વૈધા 4 8 પચાસ 40 135 બહિષ્કોણનું માપ શું થશે 180 માઇનસ 135 અંશ બાદબાકી કરીએ તો 5 7 માં 3 છે તો 4 આ રીતે કામ થશે બરાબર 45 અંશ આવે હવે આવા એક બે દાખલા હોમવર્કમાં આપી દેશે જે તમે જાતે કરશો હવે શું કહે છે જુઓ દાખલા નંબર મેઇન 3 ટેક્સ્ટ બુક ખુલ્લી રાખજો અને કામ કરજો કે જેથી તમને સરળતાથી સમજાય તો દાખલા નંબર 3 શું કહે છે
કે એક નિયમિત બહુકોણ કેટલી બાજુ હોય, એક નિયમિત બહુકોણને એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય એ તેના દરેક કેટલી બાજુ હશે નિયમિત બહુકોણ છે તો હમણાં આપણે કર્યું એવી રીતે રિવર્સમાં આપણે ચલાવ્યું બરાબર. જો આઠ બાજુ વાળાનું આપણે કરતા હતા મીન્સ આઠનું કર્યું, પંદરનું કર્યું, સોળનું કર્યું, એમાં આપણે પહેલા શું શોધતા હતા ખૂણાનું સરવાળો બરાબર. હવે અહીંયા એક ખૂણાનું માપ આપ્યું છે કેટલું 165 અંશ બરાબર, અને તમારે શોધવાની છે બાજુઓ કેટલી હશે. હવે કુલ જે છે જે બહિષ્કોણ કુલ જે તમારે હશે એ કેટલા અંશનો હોય તો કે ખૂણાઓનો સરવાળો આપણે શોધીએ બાજુઓ બરાબર. આપણે શું કરતા હતા તો કે ખૂણાઓનો સરવાળો આમ કરતા હતા ને, હમણાં આપણે શોધ્યું એમાં આપણે આવું કહ્યું છું એક અંદરના ખૂણાનું માપ બરાબર સરવાળો છેદમાં ખૂણાની સંખ્યા, આવું કહ્યું ને. અને નિયમિત બહુકોણ હોય એટલે જેટલી બાજુ હોય એટલા જ ખૂણા હોય, હોય ને કે ના હોય કે હોય. હવે અંદરના એક ખૂણાનું માપ આપ્યું છે આપણને, કેટલું આપ્યું છે 165 અંશ બરાબર, અને બહારના ખૂણાનો સરવાળો કેટલો થાય બહારનો અંદરનો તો કે 180 અંશ. તો પહેલાં એ શોધી લઈએ આપણે, જુઓ અંદરનો ખૂણો કેટલો થશે, અંતઃકોણ 165 આપ્યું છે, બહિષ્કોણ આપણે શોધી લઈએ તો અંતઃકોણ વત્તા બહિષ્કોણ એટલે રેખિક જોડ થઈ જશે બરાબર. તો આ રીતે આપણે લેશું કે બહારના ખૂણાનો સરવાળો દરેક બહારના ખૂણાનું માપ, એટલે અહીંયા પહેલાં બહારનો ખૂણો શોધી તો અંતઃકોણ વત્તા બહિષ્કોણ એટલે કે અને બે નો સરવાળો કરો તો કેટલો થાય 180 અંશ. તો અંતઃકોણ છે 165 અંશ, બહિષ્કોણ આપણે શોધશું બહારનો ખૂણાનું માપ જેને બહિષ્કોણ બોલીએ છીએ 180 અંશ. તો બહિષ્કોણનું માપ બરાબર 180 અંશ માઇનસ 165 અંશ બરાબર. તો હવે અહીંયા શોધીએ લાસ્ટ સ્ટેપ હું અહીંયા કરી દઉં છું તમને, 10 માંથી 5 જાય તો 5, 7 માંથી 6 જાય તો 1 બરાબર. બહિષ્કોણ કેટલું છે 15, બહિષ્કોણનું માપ 15 છે બરાબર. હવે ખૂણાનો સરવાળો વધારેમાં વધારે આપણને અહીંયા બહારના ખૂણાનો સરવાળો કેટલો આપ્યો છે તો કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય કે જેના દરેક બહિષ્કોણનો માપ 165 અંશ થાય બરાબર. તો બહારનો ખૂણો વધારે વધારે કેટલા બહુ બહિષ્કોણનું માપ હોય, સોરી બહુકોણનું માપ હોય તો આપણે 360 અંશ લઈએ, કારણ કે આપણે કેટલું બાજુઓ છે એ જ આપણે શોધવાનું છે. તો બહિષ્કોણનો આવે આ સ્ટેપ અહીંથી રસ્તો બરાબર. તો ખૂણાનો સરવાળો કેટલો થાય 360 અંશ, બહિષ્કોણ કેટલો છે 15, તો અહીંયા કેટલી બાજુઓ મળે બાજુઓ કયો અથવા તો એક અંદરના અંદરના ખૂણાનું માપ તો આપ્યું છે અહીં બાજુઓ લખી નાખી સીધી બરાબર. બાજુઓ આ સૂત્ર જ છે બરાબર. તો સરવાળો ભાગ્યા 360 તો 15 × 30, 15 × 60 24 બાજુઓ હોય કે જેના અંદરના ખૂણાનો સરવાળો 100, અંદરના ખૂણાનું માપ 165 હોય, જેનો બહિષ્કોણ 15 હોય અને સરવાળો કુલ સરવાળો 360 અંશ થતો હોય બરાબર. તો આ લખી લેજો સૂત્ર કે ખૂણાના માપનો સરવાળો બધા જ બહિષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો હોય તો કે 360 અંશ બરાબર. એના ઉપરથી આ રીતે સૂત્ર. હવે લઈએ ચોથો દાખલો, એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય કે તેના દરેક બહિષ્કોણનું માપ 24 હશે. જો હવે થોડું ઉલટું છે દાખલા નંબર 4, પણ અહીંયા તમારે 3 નો 4 થઈ ગયો છે તો આપણે રકમ ઉલટા પુટી કરી નાખશે. તો એક નિયમિત બહુકોણને
एक नियमित बहुकोणने एकही बाजू होय કે જેના દરેક બહિષ્કોણનો માપ 24 હોય દરેક બહિષ્કોણનો માપ 24 અંશ જુઓ બહિષ્કોણ આપ્યો છે 24 અંશ તો પહેલા તો અંતઃકોણ શોધી લઈશ બરાબર તો કે અંતઃકોણ હવે દાખલાની શરૂઆત થઈ છે વત્તા બહિષ્કોણ બરાબર કેટલા અંશ થાય તો કે 180 અંશ તો અહીંયા અંતઃકોણ આપણને આપ્યો નથી એટલે કે અંદરનો કોણ આપ્યો નથી બહિષ્કોણ આપણી પાસે છે 24 અંશ એટલે 180 અંશ તો અંતઃકોણ કેટલો થયો તો કે 180 અંશ માઇનસ 24 અંશ તો અંતઃકોણ બરાબર 10 માં 4 જે 6 7 માં 2 જે તો 5 156 અંશ હવે અંતઃકોણ 156 મળી ગયો હમણાં આપણે કીધું કે દરેક બહિષ્કોણમાં આલે દરેક બહુકોણનો માપ સરવાળો કેટલો હોય 360 અંશ બરાબર તો બાજુઓ બરાબર સૂત્રના શક્તિ 360 છેદમાં 156 અહીંયા અંતઃકોણ બાદ કરી નાખો એટલે આપણને બાજુ 156 બાદબાકી 7 માંથી 2 જે તો 5 વાળો 10 માં 4 જે 6 7 7 માં 2 જે તો 5 156 થશે અથવા તો સીધું જ આપણે કરી નાખીએ આ જરૂર પણ નથી આપણે બાજુ બરાબર સૂત્ર સુધું મૂકી દઈએ કારણ કે આપણે અંતઃકોણ શોધવાનું ક્યાં કીધું છે કે કેટલી બાજુ એ જ કીધું છે તો સીધું આ ન લઈએ અને સીધો સરવાળો ભાગ્યા કરી નાખીએ કે જેથી આપણને ઈઝીલી થઈ જાય તો કે બાજુનો બરાબર સરવાળો કેટલો 360 બહિષ્કોણ કેટલો છે કે 24 અંશ બરાબર તો કેટલી બાજુ થાય અહીં 2 થી છેદ ઉડાડો 12 આ 3 થી જુડાડી 12 થી જુડાડે 12 થી 24 12 તારી 36 15 તો 30 15 બાજુઓ હોય બરાબર આ સૂત્ર કે બેઝ કોણનો ખૂણાનો સરવાળો છેદમાં અંતઃકોણ આપણે તો અંતઃકોણનું માપ લખી નાખો એટલે બેઝ કોણનું માપ લખી નાખો એટલે દરેક બહારના ખૂણાનું માપ આ સૂત્ર યાદ કરી લેજો પહેલા ફરીથી એક વાર યાદ આપી દો બાજુઓ બરાબર બહુકોણના ખૂણાનો સરવાળો છેદમાં બહિષ્કોણનો માપ આ સૂત્ર લખી અને પછી કામ કરવાનું છે બરાબર ઓકે હવે 5 નું લઈએ કે જો શું એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેના દરેક બહિષ્કોણનો માપ 22 અંશ હોય હવે આ દાખલા નંબર 5 લઈએ આની એક બે ની પ્રેક્ટિસ લઈ લઈએ બરાબર જરૂરી પડે હું તો લઈ લઈએ ચાલો કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય કે જેના દરેક બહિષ્કોણનો માપ 12 હોય તો સૂત્ર શું લખશું તો કે બાજુઓ બરાબર બહુકોણનો સરવાળો છે 360 અંશ થાય બહિષ્કોણ કેટલા 12 તો બહિષ્કોણ માપ કેટલું 12 12 તરી 36 આટલી બાજુઓ હોય બરાબર હવે એક ઇન્ટિરિયર એંગલ વાળો લઈએ પછીનો દાખલો છઠ્ઠો આ પાંચમો કે શું કે છે એક નિયમ બહુકોણ એટલી બાજુ હોય જેના અંતઃકોણનું માપ લઈ લઈએ અહીંયા હું શું કરું અંતઃકોણનું માપ 12 જો અંતઃકોણ 12 હવે અહીંયા કરવું પડશે કામ આટલે કર્યું તેવી શું કરશું તો કે અંતઃકોણ પહેલાં બહિષ્કોણનું માપ શોધી લઈએ અંતઃકોણ વત્તા બહિષ્કોણ બરાબર 180 અંશ થાય તો અંતઃકોણ ખબર નથી અંતઃકોણ ખબર છે સોરી બાર બહિષ્કોણ ખબર નથી આ થયા 180 અંશ તો બહિષ્કોણ બરાબર 180 અંશ માઇનસ 12 અંશ તો બહિષ્કોણ બરાબર કેટલું થાય 10 માંથી 2 જાય 8 7 માં 6 જાય તો 1 જાય તો 6 168 અંશ બરાબર તો હવે બાજુઓ બરાબર સૂત્રનો શક્યો 360 ભાગ્યા 168
તો 168 કરો તો 2 થી છેદ ઉડાડો એટલે અહીંયા 100 એ 4 થી ઉડાડીએ 90 જો કે જો કે 16 4 2 8 હવે છેદ ઉડાડી 18 25 સોરી 3 થી ઉડાડીએ તો 30 કરીને 14 તરી 42 હવે 2 થી ઉડાડીએ તો 2 15 2 30 2 17 14 તો આવી બાજુ હોય એવો કોઈ બહિષ્કૃણ હોઈ શકે નહીં તો 12 બાજુ વાળો જેનો અંતઃકોણમાં 12 હોય તેવો બહિષ્કૃણ તેવો કોઈ બહુકોણ હોય જ ન શકે કારણ કે આવી અપૂર્ણાંકમાં બાજુ આવી શકે નહીં બાજુ હંમેશા કેવી આવે પૂર્ણાંકમાં અપૂર્ણાંકમાં કોઈ દી બાજુ આવી શકે નહીં તો આવો આવો જેનો અંતઃકોણમાં 12 હોય તેવો કોઈ બહુકોણ હોઈ શકે જ નહીં બરાબર સમજાણું ઓકે ચાલો હવે મળીશું આવતીકાલે નવા વિડીયોમાં નવી રીતો સાથે તો ત્યાં સુધી ધ્યાનથી ભણો અને હોમવર્ક કરીને અપલોડ કરતા રહેજો ઓકે મળીએ પછી બાય